નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એની અંદર પાઠ 10મો એના વિશે આપણે અગાઉ છે થોડીક ચર્ચા કરી ચૂક્યા હતા. એના લેખકનું નામ હતું સ્વામી સચ્ચિદાનંદ. એમણે છે એ સંસ્કૃતનો વ્યાકરણ શીખવાનું ઈચ્છા થઈ હતી એટલા માટે છે એ મથુરા વૃંદાવન જવા નીકળ્યા હતા અને એમના ગામ લોકોએ એમને થોડા ઘણા પૈસા આપ્યા હતા. ત્યારે આપણે જોયું તો લેખક છે એ મથુરા થોડાક દિવસ રહે છે અને ત્યાંથી છે એ વૃંદાવન જાય છે. તો વૃંદાવન જતી વખતે એમને ગાડીમાં એક મોટો આશ્રમ દેખાય છે, ત્યાં સુધી છે એ આપણે જોયું હતું, બરાબર. તો હવે આગળ છે એ થોડીક સમજૂતી મેળવીએ. તો લેખકને નાની ગાડીમાંથી જ મને એક આશ્રમ દેખાયો, એટલે એની ગાડીમાં જ એમને છે એ આશ્રમ દેખાયો હતો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખ્યું હતું, એટલે આશ્રમનું નામ છે એ મોટા અક્ષરે હતું. શું નામ હતું? તો કે સ્રોત મુનિ આશ્રમ. એટલે આશ્રમનું નામ શું હતું? સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. એટલે સ્ટેશને જ્યારે આ ગાડી છે ઊભી રહેશે પછી હું આ આશ્રમની અંદર છે એ રહેવા અને ભણવા માટે આ આશ્રમમાં જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની અને ભણવાની સગવડ મળી રહેશે. એટલે એણે રેલવે સ્ટેશન ઉતરી અને એક વ્યક્તિને પૂછ્યું કે મારે સંસ્કૃત ભણવું છે એમ, તો મને અહીંયા રહેવા કે ભણવા માટેની સગવડ છે એ મળશે? આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગહ નહીં દે. એટલે એના જે સ્વામીજી હતા એમણે કીધું કે અમારા પંડિત છે એ તમને ભણાવશે પણ રહેવા માટે જગ્યા નથી. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. એટલે એના સ્વામીજીએ એમ કીધું કે તમે અહીંયા પરમહંસ આશ્રમ છે ત્યાં જાઓ એમ, અને એનો એડ્રેસ છે એમણે બતાવ્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. એટલે સ્વામીજીએ એમ કીધું કે સાથે સાથે લઘુ કૌમુદી એટલે સંસ્કૃત વ્યાકરણની એક બુક એ પણ સાથે આ લઈને આવજો. વિશાળ આશ્રમના બંધ પડેલા 50-50 રૂમોને જોત જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. એટલે એણે પરમહંસ આશ્રમમાં બધા બંધ પડેલા રૂમ જોયા અને ત્યાંથી બહાર નીકળ્યો અને બજારમાં છે એ લઘુ કૌમુદી પુસ્તક લેવા ખરીદવા માટે ગયા. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ, તેનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 રૂપિયા અત્યારના એટલું હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. લેખક પાસે એ હતા 10.5 આના અને લેખક પાસે કેટલા હતા? 8.5 આના હતા. બાકીના 2.5 આના એટલે કે અત્યારના 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. એટલે લેખકને થયું કે બાકીના 2.5 આના છે હું ક્યાંથી લઈ આવીશ એમ. એ નિરાશ થઈ ગયા. પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્રતા લાવેલી હતી એટલે સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છા હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો એટલે પાછા એમના આશ્રમે પહોંચી ગયા. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, એટલે કે કોઈ આશ્રમમાં જગ્યા ન મળે અને એવી રીતે જે કોઈ જગ્યા ન મળે એ અહીંયા આવે એમ, એ આશ્રમમાં રહેવા માટે આવે. પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં, એટલે કે આશ્રમની અંદર બીજી કાંઈ સગવડ હતી નહીં, એક ખાલી પાણી પીવાનો કૂવો જ હતો. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, એટલે કે અન્નક્ષેત્ર છે એ ત્યાં ભોજનાલય હતું જ નહીં એમ. અહીં પોતાનું પાથાણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો, એટલે કે અહીં પોતાનું જ, એટલે તમે પાથાણું લઈ આવ્યા હોય તો એ પાથરી અને સૂવો, બીજું કાંઈ અહીંયા સુવિધા હતી નહીં. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરજીનું સંચાલન કરતા, એટલે એના જે સ્વામી છે બીરગીરજી
એ છે એક લંગોટી વાળીને જઈનું સંચાલન કરતા. માણસ બહુ સારા, ભલા અને સમજુ. એટલે બિરગેરી મહારાજ છે એ બહુ સારા હતા, ભલા હતા અને સમજુ વ્યક્તિ હતા. મને થોડી પૂછપરછ કરી પછી એક ખુલ્લી રવેચીમાં આસન લગાવવાનું કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે એને સ્વામીજીએ એક રવેચી એટલે એ ગેલેરીમાં છે એની એ જગ્યા આપી અને એને આસન લગાવી અને અહીંયા બેસવાનું કહ્યું. અને રસોડું તો હતું નહીં એટલે કે જમવાનું તો કંઈ પ્રશ્ન જ નહોતો, એટલે જમવાનું તો બહાર જ કરવાનું હતું. હું મારું પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગઈ. એટલે લેખક છે એનું પાથરણું પાથરીને બેઠા અને પછી ચિંતા કરવા લાગ્યા કે અઢિયાના ક્યાંથી લઈ આવશે. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદીવીના કેમ ભણાશે, અઢિયાના ક્યાંથી લાવીશ. વાતાવરણ અજાણ્યું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ નથી, શું કરવું. એટલે લેખક વિચારી રહ્યા હતા કે આવતીકાલથી ભણવાનું ચાલુ કરવાનું છે, મારી પાસે પુસ્તક નથી, પુસ્તક ખરીદવા માટે અઢિયાના જોઈએ છે અને એ તો બધા મારા અજાણ્યા છે, કોઈ જાણીતું નથી, હું આ વાત કોને કરું, શું કરું, એવા બધા વિચારો કરી રહ્યા હતા. કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. એટલે એવા વિચાર કરતાં કરતાં એને એક વિચાર આવ્યો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહાર ગીરજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માગ, કોઈ તે જરૂર આપી દેશે. એટલે એને એમ અચાનક વિચાર આવ્યો કે મંદિરના મુખ્ય બિહારીજીના દર્શન કરવા માટે જા, એ સારા સજ્જન માણસ છે, કદાચ તને અઢિયાના આપી દે એમ, અને એવું થાય તો એની પાસેથી માગી પણ શકે. બિરગીરજીને કહીને હું નીકળ્યો. એટલે બિરગીરજી અને બિહારીજી બે અલગ છે, બે નામ એક સરખા જેવા છે. જે બિહારીજી છે એ મંદિરના મુખ્ય હતા અને બિરગીરજી છે એ આશ્રમના સંચાલક હતા. એ વૃંદાવન જવા માટે નીકળ્યા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો. એટલે લેખક છે એની સામે કોઈ વ્યક્તિ આવે તો એને આશાથી એટલે કદાચ કે મને આની પાસેથી પૈસા મળી જાય એમ એવી લાલચ ભરી આ દ્રષ્ટિથી જોતા. પણ માગવાની હિંમત ના ચાલે, કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, એવા વિચારી અને ત્યાં એ અટકી જતા. એટલે એની માગવાની હિંમત છે એ ચાલતી નહીં. તો અહીંયા સુધી છે એ રાખીએ છીએ. આગળનું છે એ આવતા લેક્ચરમાં સમજીશું અને અહીંયા સુધી છે એ સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને થેન્ક યુ.